હા, હું સમજાવીશ એને. અને આમ પણ સરગમ સાથે જે કંઈ પણ થયું એમાં અમે લોકો ગુનેગાર તો છીએ જ ને, એટલે અમારી પણ ફરજ છે એને સમજાવવાની. હું જઈશ એને સમજાવવા માટે. થેન્ક યુ. પણ એક મિનિટ, તું જઈશ ક્યાં? અરે તમે જ તો લઈ ગયા હતા ને એકવાર તમારા ઘરે. સરગમ ત્યાં નથી રહેતી. તો ક્યાં છે? એ બીજી એક જગ્યાએ રહે છે. એક્ચ્યુઅલી મેંને બહુ જ સમજાવી પણ આ બધું થયું ને, પછી એની રીતે એક બીજી જગ્યાએ રહે છે જે જગ્યા અહીંથી દૂર પણ છે. વાંધો નહીં ભલે દૂર હોય, પણ તું ત્યાં એકલી જઈશ? હા હા એકલી જઈશ, એમાં વાંધો શું છે? વાંધો કઈ નથી, બસ એમ જ પૂછું છું. સારું, તું ત્યાં જઈ આવજે. જઈ આવીશ નહીં, અત્યારે જ જઉં છું. બસ તમે એડ્રેસ મોકલી દો મને. થેન્ક યુ ધૂન. કામ થઈ ગયું અને ધૂનનું કામ પતી ગયું. સરગમ સરગમ સરગમ, બસ જો આમ જ સરગમ 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 કરતી કરતી ધૂન અહીંયા આવી જશે, સમજો? હા, ધૂન આવશે સરગમ 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 કરતી, પણ અહીંયા સરગમ છે ક્યાં? તો સરગમ અહીંયા નહીં હોય, પણ એને થોડી ખબર પડવા દેવાની છે. હે, હા ઠીક છે, પછી શું કરવાનું? પછી તારે એને આ પાણી પીવડાવવાનું છે, અને પછી પછી હું તમને પૂછવા આવીશ કે મારે આગળ શું કરવાનું છે. તમે કહેશો એમ હું કરીશ. ભૂલી ગયા કે શું સરગમ અહીંયા છે જ ક્યાં? શું કરું? પણ આપણે તો અહીં છીએ ને એની ખાતરદારી કરવા. મેરે લાલ, ક્યાં ગુંડા બનેગા રે તું? બસ હવે આપણે ખાલી ધૂન અહીં આવે ને એટલી જ રાહ જોવાની છે, પછી કરીશું આપણે એની ખાતરદારી. તારે ખાલી આ પાણી ધૂનને પીવડાવવાનું છે, સમજો? હા. પ્લીઝ એક વાત નું ધ્યાન રાખજે કે એને ડાઉટ ન જાય. હો, સારું. આપણે બંને એના ગુનેગાર છીએ. ઇનફેક્ટ હું તો એની માફી પણ માંગીશ. ધૂન, તું સમજવાની ટ્રાય કર. ધૂન તારે જવું હોય તો જા, પણ હું પણ તારી સાથે આવીશ.
હું તને આવી તકલીફમાં એકલી ના જવા દઉં, અને હું સરગમની સામે આવીશ ને તો સિચ્યુએશન થોડી અલગ હશે. આફ્ટર ઓલ અમેરિકામાં મેં સારા મિત્રો પણ હતા ને. ના ના ના, જરાય નહીં, તું તો નહીં જાવે. અરે પણ કેમ? અરે હું નથી ઈચ્છતી કે સરગમ તને જોઈને વધારે દુઃખી થઈ જાય. કે ક્યારેક ને ક્યારેક તો તને પ્રેમ કરતી જ હતી ને ધ્વનિ. હા પણ હું તને આમ એકલી ના જવા દઉં. તને કઈ થઈ ગયું તો? અરે હું હંમેશા માટે થોડી જવાની છું. સરગમ ને સમજાવીને પાછી અહીંયા જ આવવાની છું ને ધ્વનિ. અને હા, જો આપણા બંનેના લગ્ન થઈ ગયા અને પછી હું મરી ગઈ તો તું જલસા કરજે. તારે જેની સાથે લગ્ન કરવા હોય એની સાથે તું કરી લેજે. હું તો કહું છું કે તું સરગમ સાથે જ લગ્ન કરી લેજે, એટલે પછી હુંય ખુશ, તુંય ખુશ અને એ ખુશ. ફરી પાછી લગ્નની વાત? તારા મગજમાંથી આ લગ્નની વાત નીકળતી નથી? મારા મગજમાંથી આ લગ્નની વાત ક્યારેય નહીં જાય ધ્વનિ. હું તારી થવા માટે જ બની છું અને હું તારી થઈને જ મરીશ. અને હા, હું જીવું છું ને ત્યાં સુધી તારા અને સરગમના લગ્ન તો નહીં જ થઈ શકે. સમજો મિસ્ટર ખડુસ? આ ધૂન ધૂન ક્યાં ગઈ છે? જલ્દી જલ્દીમાં જતી રહી. ધ્વનિત, ધ્વનિત તું કઈ ચિંતામાં છે? અને આ ધૂન, આ ધૂન ક્યાં છે? એ કોઈ કામથી બહાર ગઈ છે. ધ્વનિત તું ચિંતા નહીં કર, ધૂન ખૂબ જ સારા દિલની વ્યક્તિ છે. એ જે પણ કંઈ કરશે ને યોગ્ય કરશે. ધ્વનિત, તારી આંખમાં આંસુ, શું વાત છે બેટા? શું કોઈ એવી વાત છે જે તારે મને કહેવી છે? એક નહીં મીરા આંટી, ઘણી બધી વાતો છે જે મારે તમને કરવી છે. ધ્વનિત, હું તારી આંટી નહીં, તારી માં છું. તારે જે પણ કંઈ કહેવું હોય તું મને કહી શકે છે. ખબર નહીં મીરા આંટી આ બધું શું થઈ રહ્યું છે. પહેલા પરિવાર વગર રહ્યો અને પછી એકદમ અચાનક મને મારો પરિવાર મળ્યો, અને એટલો બધો પ્રેમ મળ્યો જે મેં વિચાર્યો પણ નહોતો, મેં ધાર્યું પણ નહોતું. અને ભગવાને મને મારા પરિવારને મળાવ્યો ને એ લોકોનો પ્રેમ અપાવ્યો જે મેં ક્યારે વિચાર્યું પણ નહોતું. મારું જીવન એકદમથી અચાનક પ્રેમ અને લાગણીમાં બદલાઈ ગયું. અને પછી ધૂન આવી એકદમ અચાનક, અને કંઈ પણ જાણ્યા વગર, ધાર્યા વગર, ક્યારે અને કેવી રીતે મારા મનમાં વસી ગઈ એ મને પણ ખબર ના પડી. મને પણ જાણ નથી કે ક્યારે કોઈને મેં મરવા જીવવા જેટલો પ્રેમ કર્યો હશે. એ તું નથી જેને મારા પ્રેમને જીત્યો. અને હવે જ્યારે અમે અમારા સપના જોવા લાગ્યા ત્યારે કિસ્મતે અચાનક અચાનક એવી રમત કરી કે મીરાંટી છેલ્લા ઘણા સમયથી એ છોકરી અમારા લગ્ન માટે શું ને શું નહીં કરી રહી. એ છોકરીને એના જીવની કઈ પડી જ નથી. ધ્વનિત, ધૂનને કઈ જ નહીં થાય. ના ના મીરાંટી, તમને કશી ખબર નથી. એ છોકરી માંડ માંડ બચતી આવે છે. બાકી છેલ્લા ઘણા સમયથી એ કોઈ ના કોઈ મુસીબતમાં આવી જ જાય છે, અને એ પણ મારા કારણે. તારા કારણે? એટલે? હા મીરાંટી, હું ધૂનને કોઈ ના કોઈ મુસીબતમાં નાખું છું. એને કઈ થઈ ના જાય એનો મને ખૂબ ડર છે. હું ધૂનને બચાવવા માટે કંઈ પણ કરી શકું છું. હું મારો જીવ આપવા પણ તૈયાર છું. પણ આ બધું અચાનક અમારી સાથે કેમ થઈ રહ્યું છે? ધ્વનિત, તું ચિંતા નહીં કર. જ્યારે કંઈ સારું થવાનું હોય છે એ પહેલાં ઘણું ખરાબ થતું હોય છે. આ સમયનું ચક્ર છે, ચાલ્યા કરે છે. શ્રીજી બાવા પર ભરોસો રાખ. મીરા આંટી, પણ જ્યારથી આ લગ્નની વાત થઈ છે ને ત્યારથી ખબર નહીં શું ને શું થઈ રહ્યું છે. એનો જીવ જોખમમાં છે. અમે જ્યારે ત્યાં બાલ્કનીમાં બેઠા હતા ત્યારે અચાનક ટેરેસ પરથી કુંડું પડ્યું અને એના માથા પર વાગતા વાગતા રહી ગયું. અમે ટેરેસ પર હતા ત્યારે અચાનક એનો પગ સ્લીપ થઈ ગયો અને માંડ માંડ બચી, અને હમણાં જ એક મોટા એક્સિડન્ટમાંથી બચી છે.
એને કંઈ થઈ જશે એ વિચારી વિચારીને મને ખૂબ ડર લાગે છે.